ઉપરવાસમાં ઓછા વરસાદથી મહીસાગર જિલ્લામાં મહીસાગર નદી પર આવેલ કડાણા ડેમમાં જળસ્તર ઘટતા એક હજાર વર્ષ જૂના નદીનાથ મહાદેવનું મંદિર પાણીમાંથી બહાર આવ્યું છે આશરે વીસ વર્ષ બાદ શ્રાવણ મહિનામાં ઐતિહાસિક મહાદેવ મંદિરના દર્શન થતા જ ભક્તોમાં હરક છવાયો છે આ વર્ષે મહીસાગર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ ઓછો થવાથી મહી નદી પર આવેલો કડાણા ડેમમાં જળસ્તર ખૂબ જ ઓછું થયું છે આથી કડાણા ડેમની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ ફૂટ છે અને હાલનું રૂલ લેવલ ચારસો ચૌદ ફૂટ છે છતાંય અત્યારે સપાટી ત્રણસો 383 ફૂટ જેટલી નીચે ઉતરી ગઈ છે જેથી પાણીની સપાટી ત્રીસ ફૂટ જેટલી ઓછી થતા ડેમ બનવાથી પાણીની અંદર રહેતું ઐતિહાસિક નદીનાથ મહાદેવના દર્શન ખુલતા શિવભક્તો આનંદ વિભોર બની ગયા છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે આ ગુફાઓમાં પ્રાચીન સમયમાં મૂળવાસી આદિવાસીઓ વસતા હતા અને એ આદિવાસીઓને યાદ કરવા માટે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના મોટી સંખ્યામાં અહીં આદિવાસી લોકો આવતા હતા અને મોટી સંખ્યામાં અહીંયા મોટો મેળો ભરાતો હતો પરંતુ કડાણા ડેમ બંધાયો તે વખતે આ જે ગુફાઓ હતી એ પાણીમાં ડૂબી ગઈ આ ગુફાઓમાં પ્રાચીન સમયમાં મૂળવાસી આદિવાસીઓ વસતા હતા અને એ માટે ગુફામાં રહેલા મહાદેવના દર્શન આજુબાજુના વિસ્તારમાં ફેલાતા જ લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ચોમાસાની મોસમમાં ડેમની આજુબાજુના ડુંગરોનો કુદરતી દ્રશ્યોનો નજારો પણ અદભુત જોવા મળે છે મોટા મોટા ડુંગરો અને પહાડો વચ્ચે કડાણા ડેમના પાણીમાં થઈને શ્રદ્ધાળુઓ જીવના જોખમે નાવડાઓમાં બેસીને મોટી સંખ્યામાં આ નદીનાથના શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે દર્શનની સાથે કુદરતી નજારાનો લહાવો માણતા લોકો ડુંગર ઉપર ચડીને ઊંચી પહાડોની ચોટીઓ પર સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા અનેક લોકો જોવા મળે છે આશરે વીસ વર્ષ બાદ ફરી એકવાર આ ડેમની જળસપાટી ઘટતા શ્રાવણ માસમાં શિવભક્તો આનંદિત થઈ ઉઠ્યા છે હજારોની સંખ્યામાં જીવના જોખમે હોડીઓ લઈને દર્શનાર્થીઓ ઉમટી પડતા તંત્ર પણ સતર્ક થયું છે તો હાલ કોરોનાની મહામારી વચ્ચે નિયમો જળવાઈ રહે તેમ ન હોવા ઉપરાંત કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આ ગુફા આવેલ હોવાથી મહીસાગર કલેક્ટર દ્વારા તાત્કાલિક આદેશથી હોડીઓ અને દર્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે